જેવી વસ્તુઓના સેવન અંગે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં મનાઈ હોવા છતાં લઈ આવતો જથ્થો જપ્ત કરી તેનો નાશ કરાયો. તમાકુ, ગુટકા તેમજ દારૂ, સિગરેટ આ બધી વસ્તુઓનું સેવન સ્વાસ્થ્ય માટે અતિ હાનિકારક છે. છતાં આજના લોકો રોકવા છતાં ન રોકી શકાય તેમ એ વસ્તુનું સેવન કરી રહ્યા છે. ત્યારે ભુજની અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલની અંદર તમાકુ, ગુટકા લઈ આવવા પર પ્રતિબંધ છે. છતાં કેટલાક તત્વો સિક્યોરિટી ગાર્ડ હોવા છતાં લઈ જાય છે, ત્યારે ખાસ કરીને મહિલાઓ પાસેથી ગુટકા, તમાકુ મળી આવતો હોય છે. ત્યારે સિક્યોરિટી ગાર્ડ દ્વારા અમુક સમય દરમિયાન જપ્ત કરાયેલ તમાકુ ગુટકાના જથ્થાનો આજ નાશ કરવામાં આવ્યો હતો. હું હરીશ પટેલ, અહીંયા જીકે જનરલમાં સિક્યુરિટી સુપરવાઇઝર છું. અમારી સિક્યુરિટી ટીમ છે. અરે, અમે અમારા તરફથી મારી બધી ટીમ બધા ગેટ ઉપર ઘણી મહેનત કરે છે, ગુટકા અને તમાકુ બીડી બધું અંદર એન્ટ્રન્સ ના થાય એ માટે. પણ લોકો જોર જબરદસ્તી પોતાની રીતે ગમે તે લેડીઝ આરે છુપાવીને નાના બાળકો સાથે લાવવાની ઘણી કોશિશ કરે. અમારા તરફથી અમે ટ્રાય કરીએ જ છીએ. દર અઠવાડિયે અમે પ્રેસની રૂબરૂમાં લગભગ 40-50 હજારના ગુટકા અમે સળગાવીએ જ છીએ. દર સેટરડે અમે બાળીએ છીએ, બધું ભેગું કરે, રોજને રોજ અમારી ઓફિસમાં જમા થાય અને દર સેટરડે એમને ડિસ્ટ્રોય કરવામાં આવે છે. તેમ છતાંય જાય છે, પણ આ બધા પબ્લિક હજી એટલી જાગૃત નહીં. બધી ટીવીની એડ આ તે ઘણું ઓ કરીને કોઈ છતાં જાય તો છે જ, પણ અમારા તરફથી અમે કોશિશ કરીએ જ છીએ અને ઘણું દર ફરક ઘણો એવો જાગૃતિ આવી જ છે પબ્લિકમાં, પણ હજી થોડું ઘણું તો છે જ. દાદાગીરી અમુક વડીલ, ઘણા બુજુર્ગ એજેડ વ્યક્તિ હોય, મને આના વગર ચાલતું નહીં, છીકણી વગેરે લેડીઝ વગેરે એ ચાલે જ છે, સમજાવી અમારા તરફથી અમને ઘણું કાઉન્સેલિંગ ને આને કરીએ ને ફરક છે, પહેલાં કરતાં જાગૃતિ છે, પણ હજી વાર તો લાગશે, ધીમે ધીમે બધું કંટ્રોલ થશે.